કેન્દ્રીય વિદ્યાર્થી મિત્રો આજે આપણે અમૂર્ત પ્રકારના સેમી ફેરબદલી વિશે માહિતી મેળવીશું જેમાં આપણે જોયું કે અગાઉ સેમી ફેરબદલી અંગેની વિધિઓ શીખી ગયા તેમાં પ્રકાર નંબર 1 હતો મૂર્ત પ્રકારના સેમી ફેરબદલી અને પ્રકાર નંબર 2 હતો અમૂર્ત પ્રકારના સેમી ફેરબદલી કઈ રીતે કરી શકાય છે જેમાં આપણે આજે અમૂર્ત પ્રકારના સેમી ફેરબદલી વિશે માહિતી શીખીશું તો મિત્રો આની અંદર છે કોઈ પણ શેરધારક મૂર્ત સ્વરૂપે શેર રાખી શકે છે બરાબર શેરધારક બનવું હોય તો કોઈ પણ શેરધારક કોઈ કોઈ પણ વ્યક્તિ હોય તો એ મૂર્ત પ્રકારના શેર ખરીદે છે તો મૂર્ત પ્રકારના શેર એટલે એવા શેર છે કે કંપનીમાંથી જ્યારે આપણે શેર ખરીદીએ ત્યારે કંપનીમાંથી આપણને જે પ્રમાણપત્ર મળે છે તો એ પ્રમાણપત્રને આપણે સાચવવું પડે છે અને ક્યારેક એ ફાટી પણ જાય છે ખોવાઈ પણ જાય છે તો એમાં ભય રહે છે એટલે આ મૂર્ત પ્રકારના શેર એને કહેવામાં આવે છે બરાબર ત્યાર પછી જોગવાઈઓ અનુસાર શેરધારક આવા શેરનું વેચાણ કરી શકતો નથી કયું તો મૂર્ત સ્વરૂપના શેર બરાબર આવા મૂર્ત સ્વરૂપના શેર શેરધારક ખરીદે છે પરંતુ જોગવાઈઓ અનુસાર એટલે કે દાખલા તરીકે સેબીની જોગવાઈઓ છે કે કંપની દ્વારાની જોગવાઈઓ છે તો એ અનુસાર શેરધારક મૂર્ત પ્રકારના શેરનું વેચાણ કરી શકતો નથી જો આ પ્રકારના શેરનું વેચાણ કરવું હોય તો મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત પ્રકારના શેરોમાં ફેરવવો પડે તો અમૂર્ત પ્રકારના શેર કોને કહેવાય તો એ શેર આપણી પાસે હોતા નથી એ શેર આપણે આજે NSDL છે અથવા તો CDSL સંસ્થાઓ છે એ સંસ્થા પાસે આપણે ખાતું ખોલાવવું પડે છે અને એ ખાતાની અંદર જ આપણા શેર જમા થાય છે આપણી પાસે કંઈ પણ હોતું નથી વેચાણ સિવાયનું હસ્તાંતરણ કેટલા સંજોગોમાં કરી શકાય બરાબર હવે જો આ શેર લઈને જુઓ છે તો આપણે મૂર્ત પ્રકારના શેર હતા એટલે આપણે સેમા ફેરવ્યા અમૂર્ત પ્રકારના શેરમાં એમની ફેરવણી કરી તો આને કઈ રીતે વેચી શકાય તો જોઈએ જો આ સિવાયનું જો વેચાણ કરવું હોય બરાબર એટલે કે દાખલા તરીકે મૂર્ત પ્રકારના શેરને અમૂર્ત સ્વરૂપમાં નહીં ફેરવવું હોય અને છતાં પણ આપણે શેરનું વેચાણ કરવું હોય તો આપણે કઈ રીતે વેચાણ કરીશું તો અહીં દાખલા તરીકે ભેટ સ્વરૂપે આપવા ભેટ સ્વરૂપે એટલે કે દાખલા તરીકે આપણો શેર છે એ કોઈ બીજા વ્યક્તિને આપી શકાય છે બરાબર વિના મૂલ્યે તો આ રીતે પણ આપણે શેરની ફેરબદલી કરી શકીએ છીએ ધ્યાન આપજો કે વેચાણ સિવાયનું હસ્તાંતરણ કેટલાક સંજોગોમાં કરી શકાય છે તો ભેટ સ્વરૂપે આપી શકાય છે અને ત્યારે પછી આપણે શું કરવું પડે છે તો જોઈએ ડિમેટ શેર એટલે ભૌતિક પ્રકારના શેરને બરાબર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે તો આવા જ્યારે શેરનો વેચાણ થાય ત્યારે શું કરવું પડે છે કે ડિમેટ શેર છે બરાબર એટલે આપણે ઇલેક્ટ્રોનિક સાધન સ્વરૂપમાં આપણે એટલે કે ડિપોઝિટરી સંસ્થા પાસે જવું પડે છે અને એમાં જરૂરી ખાતું ખોલાવવું પડે છે અને પછી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત એટલે કે પ્રક્રિયા એટલે કે એમાં શેર નાખવા પડે છે કેટલી રકમના છે એમાં જરૂરી ડિટેલ્સ ભરવી પડે છે અને પછી આપણે શેરનું વેચાણ કરીશું એટલે આ કહેવામાં આવ્યું છે કે ડિમેટ શેર એટલે કયા પ્રકારના શેર તો ભૌતિક પ્રકારના જે શેરને આપણે શું કરવું પડે છે ઇલેક્ટ્રોનિક સાધન સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત એટલે કે ખાતું ખોલાવવું પડે છે અને જરૂરી શેર મંજૂર થઈ ગયા પછી એ પછી આપણા ડિમેટ ખાતાની અંદર કેટલા શેર લીધા છે શેરની રકમ કેટલી છે જરૂરી માહિતી ભરે છે રોકાણકારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડિમેટ ખાતું ખોલાવવું પડે છે તો રોકાણકાર એટલે કે જે વ્યક્તિ શેર લેવા માંગે છે એ વ્યક્તિએ શું કરવાનું છે તો ડિપોઝિટરી સંસ્થા પાસે જઈ ડિમેટ ખાતું ખોલાવવામાં આવે છે ત્યાર પછી આ ખાતું કઈ સંસ્થા ખોલે છે તો NSDL બરાબર કઈ સંસ્થા છે NSDL ખ્યાલ આવી ગયો ત્યાર પછી જોઈએ તો NSDL નું પૂરું નામ શું છે તો N એટલે નેશનલ S એટલે સિક્યુરિટીઝ અને D એટલે ડિપોઝિટરી અને L એટલે લિમિટેડ બરાબર તો નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ત્યાર પછી આપણે બીજા નંબરની સંસ્થા કઈ છે CDSL C એટલે કે સેન્ટ્રલ અને D એટલે ડિપોઝિટ
અને S એટલે સર્વિસિસ અને L એટલે લિમિટેડ બરાબર સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડ તો આનું પૂરું નામ યાદ રાખો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડ બરાબર નામની સંસ્થા જામીનગીરી સાચવે છે બરાબર જેમણે જામીનગીરી એટલે કે શેર સાચવવાનું કામકાજ આ બે સંસ્થાઓ કરે છે ખ્યાલ આવી ગયો ત્યાર પછી જોઈએ તો પેજ નંબર ઉપર 104 ઉપર આપવામાં આવેલું છે બરાબર
તો આ જે છે આ સ્લિપ છે એને આપણે ખરીદ અને વેચાણ માટે ઉપયોગ થાય છે બરાબર આમાં ખરીદે કોણ છે કસ્ટમરનું નામ લખવામાં આવે છે ત્યાર પછી એનું શેરની સંખ્યા લખવામાં આવે છે શેરની કિંમત લખવામાં આવે છે અને પછી દાખલા તરીકે વેચાણ કરવું હોય તો એમાં વેરીફાઈ પણ નીચેથી કરવામાં આવે છે એટલે એ સ્લિપના આધારે વ્યક્તિ ખરીદ અને વેચાણ કરી શકે છે એ તમે તમારી બુકમાં જોઈ શકો છો કે કઈ સ્લિપ છે તો આ તમને અમૂર્ત શેરની ફેરબદલી વિશે સમજ પડી ગઈ હશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો